વાવાઝોડા વરસાદથી ગરમીમાં રાહત. દિલ્હી, રાજસ્થાન, એમપી અને યુપીમાં મોડી રાત્રે વરસાદ. પારો 3-4 ડિગ્રી ગગડ્યો. બિહારમાં ઓરેન્જ એલર્ટ. ટાઈમ 2022ના લિસ્ટમાં 3 ભારતીય. અદાણી, કરુણાનંદી અને રમ પરવેઝ વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ. યાદીમાં જેલેન્સ્કી અને પુટિન પણ. ઉત્તરાખંડમાં અચાનક હવામાનમાં પલટો. કેદારનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું. 5,000 શ્રદ્ધાળુઓને ગુફામાં રોકી દેવાયા. સૈનિકોને હની ટ્રીપમાં ફસાવવાનો પર્દાફાશ. પાકિસ્તાનની રૂપાળી છોકરીઓ હિન્દુ તરીકે ઓળખ આપી લગ્નની લાલચ અપાતી. ન્યૂડ થઈ બ્લેકમેલિંગનો ખેલ કરી ગુપ્ત માહિતી કઢાવી લેતી. યુપી વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણમાં લાઇટ ગઈ. ઉર્જામંત્રીએ એન્જિનિયર સહિત 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ. સબસ્ટેશન ઓપરેટરને પણ કરાયો બરતરફ. જિનપિંગની જીત ભારે પડી. લોકડાઉનમાં ચીનની 23% વિદેશી કંપનીના પેકઅપનું કાઉન્ટડાઉન શરૂ. પુતિનને મોટો ઝટકો. યુએનમાં રશિયન ડિપ્લોમેટે આપ્યું રાજીનામું. કહ્યું, મારા દેશની હરકતથી પરેશાન છું. પાકિસ્તાને ભારત વિરોધી ઝેર ઓક્યું. ટેરર ફંડિંગ કેસમાં યાસિન મલિક મુદ્દે ભારત પર માનવ અધિકારનો ઉલ્લંઘનનો આરોપ મૂક્યો. કહ્યું, આ માટે પીએમ મોદી જવાબદાર. વિશ્વ સમુદાય તેમને અટકાવે. ઋષભ પંતે લાગ્યો 1.63 કરોડનો ચૂનો. હરિયાણાના પૂર્વ ક્રિકેટરે કરી દગાબાજી. મોંઘી લક્ઝરી ઘડિયાળ સસ્તામાં ખરીદવા જતા છેતરપિંડીનો બન્યા શિકાર. સરકારનું સૌથી ખરાબ પગલું. સ્ટીલ પર નિકાસ ડ્યુટી વધારતા મેટલ ઇન્ડેક્સ વર્ષના તળિયે સરક્યો. સ્ટીલ શેર્સમાં લોઅર સર્કિટ જોવા મળી.